કહેવાય છે કે વાત જો શ્રદ્ધાની હોય તો પુરાવાની શું જરૂર, પણ શ્રદ્ધાના સ્થળે જો ભ્રષ્ટાચાર આચરાતો હોય તો પુરાવાની જરૂર ચોક્કસ પડે છે. કચ્છના પ્રખ્યાત માતાના મઢ ખાતે નવરાત્રી દરમિયાન ભરાયેલા મેળામાં સ્ટોલ ફાળવણીમાં મોટા પાયે ગોલમાલ થઈ હોવાનું સામે આવ્યું છે. ઝી 24 કલાકની ટીમે જ્યારે આખા વિવાદના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો તો સામે આવ્યું ઘાલમેલનું આખું નેટવર્ક. કચ્છના પ્રખ્યાત માતાના મઢ મંદિર ખાતે નવરાત્રી વખતે ભરાતા મેળામાં ભ્રષ્ટાચારનો છે આ વીડિયો. માતાના મઢ ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ અને મેળા સમિતિના સભ્યો સામે નવરાત્રી દરમિયાન સ્ટોલ ધારકોને પ્લોટ ફાળવણીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપ લાગ્યા છે. માતાના મઢના તલાટીએ વેપારી પાસેથી 10,000 લઈ માત્ર 2,000ની પહોંચ આપ્યાનો વીડિયો વાયરલ થતા આખો મામલો સામે આવ્યો છે. ખાસ વાત એ છે કે ઝી 24 કલાકે જ્યારે માતાના મઢ ગ્રામ પંચાયતના સત્તાધીશો પાસે નવરાત્રી દરમિયાન થયેલી આવકનો હિસાબ માંગ્યો તો તેમની પાસે આવકનો ચોક્કસ આંકડો જ નહોતો. જે વેપારી નામ વેપારીને બોલાવી પૂછ્યું કે ના, એ અમારી કોઈ એવું થયું નથી ને, મને કે પોચ મળી ગઈ છે ને ક્લિપ કોણે ઉતારી છે મને ખબર નથી, મેં તને કોઈ હોય તો તું મને કે તો તારો રસ્તો કરીને કે હોય તેને બોલાવીને પૂછીએ. તો એને મને વેપારી એવી વાત કરી. બાકી કોઈ વેપારી હજી સુધી મને કોઈ, મેં બધા વેપારીને મળ્યો છું, કોઈ વેપારી એવું કીધું નથી. વિડીયો ક્લિપ બહાર આવી પછી અમને ખબર પડી કે 2,000ની પહોંચ કાઢી છે અને 7,000 માથી લીધા છે. હું ત્યાં હતો હાજરમાં, એટલે ત્યાં ગયો, એટલે ત્યાં 2,000ની મારા રૂબરૂ પહોંચ આપી ને 7,000 રૂપિયા એક્સ્ટ્રા લીધા. એ સેના લીધા સેના નથી લીધા એ મને કઈ ખ્યાલ નથી. જ્યારે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં વાયરલ વિડીયોમાં દેખાતા વેપારીએ કબૂલ્યું કે તેમણે મેળા સમિતિને 10,000 રોકડા આપ્યા હતા, પણ તલાટીએ તેમને માત્ર 2,000 રૂપિયાની પહોંચ જ આપી હતી. એ કોઈક 2,000 રૂપિયાની પહોંચ આપી, તેના ઉપર 7,000, કોઈના કને 5,000, એના કોઈક નાના પથરાના એકદમ મજૂર વર્ગ હતો જેના કને 500 રૂપિયાનો માલ હોય, એ લોકો કને 500 રૂપિયા મૂક્યા નતા, એવા ઘણા સુબૂતો હતા એવા. નવરાત્રી વખતે યોજાયેલા મેળામાં 180 થી 200 સ્ટોલની ફાળવણી કરવામાં આવી હતી. જો દરેક સ્ટોલની ફાળવણીમાં વધુ પૈસા લઈ ઓછા પૈસાની પહોંચ અપાઈ હોય તો માતાના મઢ ગ્રામ પંચાયતને લાખોનું નુકસાન થયું હોઈ શકે છે. મારા પપ્પાએ આમાં શું છે કે આમાં 10,000 આપી દીધા, 8 કે 10,000, અને પછી જોયું તો પછી 2,000ની પહોંચ નીકળી. માતાના મઢ મંદિરની દેખરેખ અને મેળાના આયોજન માટેની સમિતિના સભ્યોએ જ ભ્રષ્ટાચાર આચરતા આખો મામલો પહોંચ્યો લખતર તાલુકા વિકાસ અધિકારી પાસે. તેમણે તલાટીને વહેલી તકે હિસાબ રજૂ કરવા આદેશ કર્યો છે. અમે તલાટી મંત્રી જે માતાના મઢ છે અશ્વિનભાઈ, એમને હિસાબો અને જે આવક થઈ છે નવરાત્રી દરમિયાન અને એના ખર્ચની માટે હિસાબ રજૂ કરવાની મેં વાત કરી છે. માતાના મઢ જેવા ધાર્મિક સ્થાનોમાં ચાલતા વહીવટથી ભક્તો ચિંતામાં છે તો તંત્ર નારાજ. પણ સવાલ એ છે કે જો આવો ભ્રષ્ટાચાર થયો હોય તો લાગતા વળગતા સામે પગલાં લેવાશે ખરા? રાજેન્દ્ર ઠક્કર, ઝી મીડિયા, કચ્છ.